हेलो नमस्ते विद्यार्थी मित्रों, मगन स्कूल ग्रुप અને વાસુદેવ વિદ્યા વિની YouTube ચેનલ માં હું નિધિ ગોરે ચા આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 9 ધોરણ 7 વિષય વિજ્ઞાન આપણો સત્ર નંબર નો પાઠ છે જંગલો આપણી જીવાદોરી. આપણે આમાં જંગલ વિશેનો ઘણો બધો અભ્યાસ કર્યો, બરાબર છે. જંગલના વૃક્ષો વિશે, જંગલના પ્રાણીઓ વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી લીધી છે. એમાં આપણે બાકી બુકમાં ઉતારવા માટેના પ્રશ્ન જવાબ જોઈએ છીએ. ખાલી જગ્યા વિકલ્પો બધું જોઈ ગયા છીએ. તો પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના એક પંક્તિમાં ઉત્તર આપો. એમાં આપણે 7 પ્રશ્નો જોઈ ગયા, બરાબર, બધાને આવડતા હશે. હવે 8મા પ્રશ્નથી આજે આપણે શરૂઆત કરીએ છીએ. 8મા નંબરનો પ્રશ્ન શું છે? જંગલમાં વૃક્ષોના મૂળથી રચાતી જુદી જુદી આડી હરોળને શું કહે છે? હવે આપણે ગયા લેક્ચરમાં જ જોયું કે જંગલમાં વૃક્ષો હોય એમાં જે થડની ઉપર જે પાંદડાનો ભાગ હોય, ઘટાદાર, જે આખા વૃક્ષની ઉપર ફેલાય અને ઘણી બધી જગ્યામાં છાંયો કરે ઘણા વિસ્તારમાં. હવે એ ઉપરનો જે ભાગ છે તે ઝાઝા પ્રમાણમાં, વધુ પ્રમાણમાં વિશાળ ફેલાય, બરાબર, અને મુગટ જેવી રચના કરે છે. તો આ જુદી જુદી આડી હરોળને વાનસ્પતિક સમૂહો કહે છે. શું કહેવામાં આવે છે? વાનસ્પતિક સમૂહો. હવે પ્રશ્ન 9, ફૂગ અને સૂક્ષ્મજીવો સાના પર નભે છે? ફૂગ અને સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશી પર નભે છે. એટલે ફૂગ અને સૂક્ષ્મજીવો એનો ખોરાક શું? એમ આનું કહેવાનો મતલબ એવો છે કે એનું જીવન શેના ઉપર આધારિત છે? એ નભે છે શેના ઉપર? તો કે સડી ગયેલા અને મૃત વનસ્પતિ, વૃક્ષ ઉપરથી ખરી પડેલા જે પાંદડા છે, બરાબર, તે અને પ્રાણીઓની પેશી. એટલે પ્રાણીઓનો જે નકામો મૃત પામેલા પ્રાણીઓ હોય એની જે પેશીઓ હોય એના ઉપર નભે છે. પ્રશ્ન નંબર 10, જંગલોમાં કશું નકામું જતું નથી, આનું એક ઉદાહરણ આપો. એટલે કે આ મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓ છે જંગલમાં જે પડેલા હોય, મૃત વનસ્પતિ અને મૃત પ્રાણી, એ પણ નકામા જતા નથી, એનો પણ સારો એવો ઉપયોગ થાય છે. શું થાય છે જોઈએ આપણે. કે જંગલમાં કોઈ પ્રાણી મૃત્યુ પામે તો પણ તે પ્રાણી મૃત્યુ પામેલું છે એને ગીધ, ગાબડા અને શિયાળ, આવા પ્રાણીઓ છે, ગીધ, ગાબડા અને શિયાળ જેવા પ્રાણીઓ છે, તે મૃત પ્રાણીનું વનસ્પતિ ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકે છે, બરાબર, ખોરાક તરીકે ઉપયોગી બને છે. શું? તો કે મૃત પ્રાણીઓ કોના માટે ઉપયોગી બને છે? ગીધ, ગાબડા અને શિયાળ જેવા પ્રાણીઓ માટે. પ્રશ્ન નંબર 11, જંગલના અધિકારીઓ પ્રાણીઓની હાજરી શા માટે ઓળખી કાઢે છે? જે લોકો ફોરેસ્ટ એટલે કે જંગલ, બરાબર, એમાં જે લોકોની સર્વિસ હોય, જ્યાં જંગલમાં એનું કામ હોય એને જંગલના અધિકારીઓ કહેવાય, બરાબર છે. હવે એ લોકો પ્રાણીઓની હાજરી શેના ઉપર કેવી રીતે ઓળખી કાઢે છે? તો કે જંગલના અધિકારીઓ કેટલાક પ્રાણીઓની હાજરી તેમના મળ અને પગલાના નિશાન ઉપરથી ઓળખી કાઢે છે. એમને ખબર હોય કે આ મળ છે તે આ પ્રાણીનું છે અને આવા પગલા છે તે આ પ્રાણીના છે. તો એ લોકો પ્રાણીઓને, પ્રાણીઓની હાજરીને ઓળખી શકે છે. તો આ પ્રશ્નો જેવા બધાએ પાકા કરવાના છે, રફમાં એકવાર લખવાના અને બાકી બુકમાં સારા અક્ષરે લખી દેવાના. તો અહીંયા આપણા એક વાક્યના પ્રશ્નો જેવા પૂરા થાય છે. તો ફરી આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.